વિદ્યાર્થી મિત્રોનો વસ્તુલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિબેન માલંબિયા આપનું સ્વાગત કરું છું. ધોરણ 3 લેક્ચર 13 નો વિષય આપણો પર્યાવરણ અને છોટુંનું ઘર. આજે પાછું આપણે નવી શીખવા જઈએ છીએ. નવીનમાં શું છે તો કે ખરા ખોટા આપણે શીખ્યા નથી, કારણ કે બધું એક સાથે શીખીએ તો આપણને ભૂલ થાય, ન આવડે, નવો વિષય છે, ન સમજાય. પણ આ એવું છે કે આપણને ખરા ખોટા તો ગુજરાતીમાં પણ આવતા હોય. તો આપણે પર્યાવરણની અંદર આજે પાઠ 4 ને અનુરૂપ વિધાનો ખરા છે કે ખોટા તે શીખીશું. તો ચાલો તમને સૂચના વાંચીને હું સમજાવું. નીચેના વિધાનોમાંથી, વિધાનો એટલે વાક્યો, નીચે જે વાક્ય આપ્યા છે એને વિધાનો પર્યાવરણની ભાષામાં કહેવાય. વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું, અને જો ખોટું વિધાન હોય, ખોટું વાક્ય હોય તો એની સામે ખોટું કરવાનું છે. ખોટાની નિશાની કરો, સાચાની નિશાની રાઈટ, ખોટાની નિશાની રોંગ. ચલો તો હવે પહેલું વાક્ય હું વાંચું છું અને તમને તો આટલા ખરા ખોટા આવશે ફટાફટ, અને આપણને પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ મળી શકે જો એક સાચું વાક્ય હોય અને ઓછા સમયમાં આપણે સારા એવા માર્ક્સ લખી અને મેળવી શકીએ. તો ખરા ખોટા, જોડકા અને ખાલી જગ્યા એક શીખવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો પહેલું વાક્ય હું વાંચું છું. મોનુએ રહેવા માટે ભાડાનું મકાન રાખ્યું. વિચાર કરો, પાઠ સમજાવ્યો ત્યારે આવું વાક્ય આપ્યું હતું ના? મોનુ રહેવા માટે અમદાવાદથી આવ્યું, અમદાવાદ પહેલી વાર આવ્યું ત્યારે શું વિચાર્યું કે એને પાઇપ જોયો અને પાઇપમાં રહેવા માટે વિચાર્યું, ભાડાનું મકાન રાખ્યું નહોતું. તો એની આ વિધાન કેવું છે? ખોટું. તો આમાં આપણે કેવી નિશાની કરીશું? ખોટાની. બરાબર, મોનુએ રહેવા માટે ભાડાનું મકાન રાખ્યું ના, ખોટું છે, એટલે એમાં ખોટાની નિશાની. મેં બધી નિશાનીના બોક્સ વાક્ય પૂરું થતા જ કર્યા છે. તમારે બુકમાં તમને જેવી રીતે અનુરૂપ લાગે તેવી રીતે કરજો. આ રીતના કરશો તો વાક્ય ઝડપથી તમને આવડી જશે અને ખબર પણ પડશે કે કયું વાક્ય પૂરું થઈ ગયું છે. બીજું, ઘરમાં માખી આપણી પરવાનગી વગર આવી રહેવા આવી જાય છે. હા, માખીને આપણે બોલાવતા નથી, આપણી મંજૂરી નથી, આપણી પરવાનગી નથી, છતાં પણ ઘરમાં માખી આવે છે, એટલે આ શું થશે? વાક્ય સાચું. તો ચાલો હવે ત્રીજું વાક્ય જોઈએ. આખા ઘરની ચારે બાજુ સફાઈ આપણે વાર તેવારે કરીએ છીએ. એટલે આખા ઘરની, સાંભળો, રોજ કચરા પોતા, રસોઈ, વાસણ એવું કામ થતું જોઈએ. આખા ઘરની સફાઈ આપણે વાર તેવારે કરીએ છીએ. દિવાળી આવે એટલે આપણે આખું ઘર સાફ કરીએ, અથવા તો કોઈ પ્રસંગ હોય ત્યારે ઘર સાફ કરીએ. તો આ વાક્ય કેવું કહેવાય? સાચું કહેવાય. આખા ઘરની સફાઈ આપણે વાર તેવારે કરીએ. પછી જો ચોથું વાક્ય જો, કરોડિયો ઉડે છે. એટલે આ વાક્ય વાંચીને તો આપણને હસવું આવે, એટલે કરોડિયો કોઈ દિવસ ઉડે ના ઉડે. તો આ વાક્ય કેવું છે? ખોટું. કરોડિયો ને પાંખ જ હોતી નથી, તે ઉડતો નથી. આ આપણને શું કામ પૂછ્યું? કારણ કે ઘણીવાર આપણે કરોડિયા લટકતા જોઈએ છીએ, પણ તે ઉડતા નથી. તે પોતાની લાળ ગ્રંથિ જે તેના શરીરમાંથી સ્રવે છે એના ઉપર એ લટકતા હોય છે, પણ ઉડતા હોતા નથી. આ વાક્ય ખૂબ જ સમજી અને આમાં રોંગ કરવાનું છે. કરોડિયો ચાલે અને પોતાના તાર ઉપર લટકે છે, એટલે આપણને એમ થાય કરોડિયો ઉડતો હશે. ના, કરોડિયો ઉડતો નથી. પાંચમું, કુલદીપ ઉત્તરાયણની ઉજવણી પતંગ અને તલસાકડી ખાય છે, ખાઈને તલસાકડીથી કરે છે. બરાબર, તો સાચું છે ને? ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ, તો ત્યારે આપણે પતંગ ચગાવી અને તલસાકડી પણ ખાઈએ. તો આ વાક્ય કેવું થયું? સાચું. ચલો એમાં સાચું કરો. પછી છઠ્ઠું, રેહાના રમઝાન ઈદમાં પોતાના ઘરને શણગારે છે. વાહ, તહેવાર તો બધાને ગમે, એટલે બધાએ પોતાને પોતાના તહેવારોમાં ઘરને શણગારતા જ હોય છે. તો રેહાના રમઝાન ઈદમાં પોતાના ઘરને શણગારે છે, એ સાચું છે. તો એમાં શું કરીશું? સાચું. કારણ કે રેહાનાનો તહેવાર કયો છે? રમઝાન, એના માટે એ મોટો ઈદનો તહેવાર છે. પછી સાતમું, આપણા ઘરમાં પણ કીડીઓ, ઘર કૌંસમાં દર, કારણ કે કીડી જ્યાં રહીએ એને આપણે દર કહીએ, બરાબર, એના રહેઠાણને, પણ જ્યાં જે રહેતા હોય એને શું કહેવાય? ઘર પણ કહેવાય, બનાવીને રહીએ છે. તો
સાચું છે ને, કીડી જોવો નાના નાના દોર બનાવે છે આપણા ઘરની અંદર, લાડીમાં, દિવાલની ભીંતોમાં, મીકોડમાં, તો કીડીઓ અંદર ઘૂસી જાય છે. અને કારણ કે એનું દર છે, એનું ઘર છે, તો આ વાક્યને પણ આપણે કેવું કહીશું? સાચું. આઠમું, ઘરની સામેની, ઘર આપણું થઈ ગયું, પછી ઘરની સામેની ખુલ્લી જગ્યાએ, પછી જો અલ્પવિરામ ખુલ્લી જગ્યા, એટલે ત્યાંથી આપણને વિચારવા માટેનું કહ્યું, ઘરની સામેની ખુલ્લી જગ્યા એ પણ ઘરનો ભાગ ગણાય. એટલે ગણાય જો છે, સોચો જી તમે કે ઘરની, ઘરની ડેરી બંધ ઘર હોય એ જ આપણું ઘર હોય, પણ ઘરની જે સામેનો ભાગ હોય, ખુલ્લો ભાગ હોય, તો એ આપણા ઘરનો ભાગ ગણાય નહીં. એ શું કહેવાય, શેરી કહેવાય, અથવા તો કોઈ આ પોટ હોય તો એને આપણા ઘરનો ભાગ કહી શકીએ નહીં. એટલે આ વાક્ય કેવું થશે? ખોટું. ઘરની સામેની ખુલ્લી જગ્યા એ પણ ઘરનો ભાગ ગણાય, ના ન ગણાય, તો બધું આપણું જ થઈ જાય. એટલે આ થઈ ગયું ખરા ખોટા. વાક્ય વાંચ્યા, સમજા, અને પછી સાચા હોય તો સાચું કર્યું, ખોટા હોય તો ખોટું કર્યું. આવી રીતે આપણે પરીક્ષાની અંદર, પેપરની અંદર પણ વાક્યો સમજવાના અને ખરા ખોટા કરવાના, જેથી આના માર્ક્સ તમને પૂરા મળી જાય. હવે તમે પણ આ ખરા ખોટા તમારી બુકમાં જે આઠ ખરા ખોટા છે તે લખો, અને જોઈને નહીં કરતા, તમારી મેળાએ જાતે વાક્ય વાંચી વિચારી અને ખરા ખોટા કરો. આરાપ બુકમાં લખજો અને પ્રેક્ટિસ કરજો. અસ્તુ.